हरि ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीनी 125वीं जन्म शताब्दी निमित्ते विनोबाजीना गीता प्रवचनों अध्याय चौथो कर्मयोग सहकारी साधना अने विकर्म। पाछला अध्याय में आपणे निष्काम कर्मयोगनु विवेचन कर्यु। स्वधर्मने अळगो करी बीजो धर्म स्वीकारवाथी निष्कामतानुं फळ मळवुं असंभवित ज छे। स्वदेशी माल वेचवानो वेपारीनो स्वधर्म छे, पण એ સ્વધર્મ છોડી 7000 માઇલ દૂરથી આણીને પરદેશી માલ વેચે છે ત્યારે તેની નજર સામે માત્ર વધારે નફો કરવાનો ખ્યાલ હોય છે, પછી તેના એ કામમાં નિષ્કામતા ક્યાંથી હોય? એથી જ કર્મ નિષ્કામ રહે તેટલા ખાતર સ્વધર્મના આચરણની ખૂબ જરૂર રહે છે, પણ આવું સ્વધર્મ આચરણ પણ સકામ હોય એમ બને? આપણે અહિંસાની જ વાત લઈએ, અહિંસાના ઉપાસકને હિંસા વ્યર્જ્ય છે એ સાપ છે, પણ બહારથી અહિંસક દેખાતો હોય તે હિંસક હોય એમ પણ બને? કેમ કે હિંસા એ તો મનનો ધર્મ છે। બહારનું હિંસા કર્મ ન કરવાથી મન અહિંસામય થઈ જતું નથી। હાથમાં તલવાર લેવાથી લેનારની હિંસા વૃત્તિ સાફ દેખાય છે, પણ તલવાર છોડી દેવાથી માણસ અહિંસામય થઈ જ જાય એવું જરૂરી નથી। સ્વધર્માચરણની વાત બરાબર આના જેવી છે। નિષ્કામતાને માટે પરધર્મથી અળગા રહેવું જોઈએ, પણ એ માત્ર નિષ્કામતાની શરૂઆત થઈ ગણાય, તેથી સાધ્ય સુધી પહોંચી ગયા એમ માની લેવાની જરૂર નથી। નિષ્કામતા મનનો ધર્મ છે। મનનો એ ધર્મ પ્રગટ થાય તે માટે એકલું સ્વધર્માચરણનું સાધન પૂરતું નથી, બીજા સાધનોનો આધાર લેવાની પણ જરૂર રહે છે। માત્ર તેલ અને દિવેટથી દીવો થતો નથી, સાથે જ્યોતની જરૂર પડે છે। જ્યોત હોય તો જ અંધારું મટે। એ જ્યોત કેવી રીતે ચેતવવી? એ માટે મનનું સંશોધન જરૂરી છે। આત્મપરીક્ષણ કરી ચિત્તનો મળ ધોઈ કાઢવો જરૂરી છે। ત્રીજા અધ્યાયને છેડે આ મહત્વની સૂચના ભગવાને કરી છે, અને એ સૂચનામાંથી ચોથા અધ્યાયનો જન્મ થયો છે। ગીતામાં કર્મ શબ્દ સ્વધર્મના અર્થમાં વપરાયો છે। આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને ઊંઘીએ છીએ એ બધા પણ કર્મો છે, પણ ગીતામાં વપરાયેલા શબ્દ વડે એ ક્રિયાઓ સૂચવાઈ નથી। કર્મ શબ્દનો અર્થ સ્વધર્મ આચરણ કરવાનો છે, પણ સ્વધર્માચરણ રૂપી એ કર્મ કરતાં કરતાં નિષ્કામતા કેળવવાને સારું બીજી એક મહત્વની મદદ લેવી જરૂરની છે। એ મદદ છે કામ અને ક્રોધને જીતવાની વાતની। ચિત્ત ગંગાજળ જેવું નિર્મળ ને પ્રશાંત ન થાય ત્યાં સુધી નિષ્કામતા કેળવાતી નથી। આ રીતે ચિત્તના સંશોધનને માટે જે કર્મો કરવાના હોય છે તેને ગીતાએ વિકર્મ નામ આપેલું છે। કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ શબ્દો આ ચોથા અધ્યાયમાં મહત્વના છે।
કર્મ એટલે બહારની સ્વધર્માચરણની સ્થૂળ પ્રક્રિયા. આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું નામ વિકર્મ. બહારથી આપણે નમસ્કાર કરીએ છીએ, પણ બહારની એ માથું નમાવવાની ક્રિયાની સાથોસાથ અંદરથી મન નમ્યું નહીં હોય તો બહારની ક્રિયા ફોગટ થશે. અંતરબાહ્ય એક થવું જોઈએ. બહારથી શંકરના લિંગ પર એક સરખી ધાર કરીને હું અભિષેક કરું છું, પણ પાણીની એ ધારની સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી નહીં હોય તો એ અભિષેકની કિંમત છે? પછી તો સામેનું શિવનું લિંગ એ એક પથ્થર ને હું પણ પથ્થર, પથ્થર સામે પથ્થર બેઠો છે એટલો જ અર્થ થાય. બહારના કર્મની સાથે અંદરનું ચિત્ત શુદ્ધિનું કર્મ જોડાય તો જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય. નિષ્કામ કર્મ શબ્દ પ્રયોગમાં કર્મ એ પદના કરતાં નિષ્કામ એ પદનું મહત્વ વધારે છે. જેમ અહિંસાત્મક અસહકાર એ શબ્દ પ્રયોગમાં અસહકાર શબ્દના કરતાં અહિંસાત્મક એ વિશેષણનું વધારે મહત્વ છે. અહિંસાને કાઢી નાખી પોકારવામાં આવેલો અસહકાર ભયંકર વસ્તુ બની જાય. તે જ પ્રમાણે સ્વધર્માચરણનું કર્મ કરતાં કરતાં મનનું વિકર્મ સાથે નહીં હોય તો મોટું જોખમ રહેવાનું છે, તે મારે ને તમારે યાદ રાખવું પડે. કર્મની સાથે મનનો મેળ હોવો જોઈએ. આ મનના મેળને જ ગીતા વિકર્મ કહીને ઓળખાવે છે. બહારનું તે સાદું કર્મ, અંદરનું આ વિશેષ કર્મ. આ વિશેષ કર્મ જેની તેની માનસિક જરૂર મુજબ જુદું જુદું હોય છે. વિકર્મના એવા અનેક પ્રકાર ચોથા અધ્યાયમાં દાખલા રૂપે બતાવેલા હોય તે જ વાતનો વિસ્તાર આગળ છઠ્ઠા અધ્યાયથી કરેલો છે. વિશેષ કર્મનું આવું માનસિક અનુસંધાન કર્મની જોડે રાખીએ તો જ નિષ્કામતાની જ્યોત સળગશે. કર્મની સાથે વિકર્મની જોડ બંધાવાથી ધીરે ધીરે નિષ્કામતા ખેડવાતી જાય છે. શરીર અને મન બંને જુદી જુદી ચીજો હોય તો તે બંનેને માટે સાધનો પણ અલગ અલગ જોઈએ. એ બંનેનો મેળ બેસતાવે જ સાધ્ય હાંસલ થાય છે. મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવી સ્થિતિ ન થાય માટે શાસ્ત્રકારોએ બેવડો રસ્તો બતાવ્યો છે. ભક્તિયોગમાં બહાર તપ અને અંદર જપ બતાવ્યો છે. ઉપવાસ વગેરે બાહ્ય તપસ્યા ચાલતી હોય ત્યારે અંદર માનસિક જપ ચાલુ નહીં હોય તો તે બધું તપ ફોગટ ગયું જાણવું. જે ભાવનાથી હું તપ કરતો હોઉં તે અંદર એક સરખી સળગતી રહેવી જોઈએ. ઉપવાસ શબ્દનો અર્થ મૂળમાં ઈશ્વરની પાસે બેસવું એવો છે. ચિત્ત પરમેશ્વરની પાસે રહે તે સારું બહારના ભોગોને મનાઈ હોવી જોઈએ, પણ બહારના ભોગ વર્જ્ય કરી મનમાં ભગવાનનું ચિંતન નહીં હોય તો તે બાહ્ય ઉપવાસનો અર્થ શું? ઈશ્વરનું ચિંતન કરવાને બદલે મનમાં ખાવા પીવાની ચીજોનું ચિંતન કરીએ તો એ બહુ ભયાનક ભોજન નીવડે. આ મનમાં થતું ભોજન, મનમાં થતું વિષય ચિંતન, એના જેવી ભયાનક ચીજ બીજી કોઈ નથી. તંત્ર સાથે મંત્ર જોઈએ. કેવળ બહારના તંત્રનું મહત્વ નથી, કેવળ કર્મહીન મંત્રનું પણ મહત્વ નથી. હાથમાં સેવા હોવી જોઈએ, તેવી હૃદયમાં પણ સેવા જોઈએ. એ રીતે જ આપણે હાથે સાચી સેવા થાય. હૃદયની વિનાશ બાહ્ય કર્મમાં નહીં હોય તો સ્વધર્માચરણ સૂકું રહેશે, તેને નિષ્કામતાના ફળ ફૂલ નહીં બેસે. ધારો કે આપણે માંદાની સારવારનું કામ માથે લીધું, પણ એ સેવા કર્મની સાથોસાથ દિલમાં કોમળ દયાભાવ નહીં હોય તો રોગીની સેવાનું એ કામ કંટાળો આપનારું અને નિરસ થઈ જશે.
એક બોજો લાગશે, ખુદ રોગીને પણ તેનો ભાર લાગશે. એ સારવારમાં મનનો સહકાર નહીં હોય તો સેવામાંથી અહંકાર પેદા થયા વગર નહીં રહે. હું આજે એને ઉપયોગી થાઉં છું માટે એણે મને ઉપયોગી થવું જોઈએ, એણે મારા વખાણ કરવા જોઈએ, લોકોએ મારી કદર કરવી જોઈએ, એવી એવી અપેક્ષા ચિત્તમાં ઉત્પન્ન થશે. અથવા આપણે આટલી આટલી સેવા કરીએ છતાં આ રોગી નાહક ચીડાઈને કચકચ કર્યા કરે છે, એમ આપણે કંટાળીને બબડ્યા કરીશું. માંડો માણસ કુદરતી રીતે ચીડિયો થઈ જાય છે. તેની કચકચ કરવાની આદતથી જેના મનમાં સાચો સેવાભાવ નહીં હોય તેવા સેવા કરવાવાળાને કંટાળો અચૂક આવશે. કર્મની જોડે આંતરિક મેળ હશે તો તે કર્મ જુદું જ પડશે. તેલને દિવેટની જોડીની સાથે જ્યોત ભળવાથી પ્રકાશ થાય છે. કર્મની સાથે વિકર્મ જોડાવાથી નિષ્કામતા કેળવાય છે. દારૂગોળાને આંચ લગાડવાથી ભડકો થાય છે. દારૂગોળામાં શક્તિ નિર્માણ થાય છે. કર્મ આ બંદૂકના દારૂ જેવું છે, તેમાં વિકર્મની આંચ લાગતા વેટ ઘામ પાર પડે છે. વિકર્મ દાખલ થયું ન હોય ત્યાં સુધી એ જ કર્મ જળ રહે છે, તેમાં ચૈતન્ય હોતું નથી. વિકર્મની ચિનગારી જળ કર્મમાં પડતાની સાથે જ તે કર્મમાં જે સામર્થ્ય ઉત્પન્ન થાય છે તેનું વર્ણન થઈ શકે એવું નથી. ચપટીભર બારૂદને ખિસ્સામાં રાખી શકાય છે, હાથમાં રમાડી શકાય છે, પણ તેને આંચ લગાડતાની સાથે શરીરના ફૂર્ચે ફૂર્ચા ઉડી જાય છે. સ્વધર્માચરણમાં રહેલું અનંત સામર્થ્ય એવું જ ગુપ્ત હોય છે. તેને વિકર્મનો સાથ આપી જુઓ, પછી કેવી ઉથલપાથલ થાય છે તે જોજો. અહંકાર, કામ, ક્રોધ એ બધાના એ ધડાકારથી ફૂર્ચે ફૂર્ચા ઉડી જશે અને તેમાંથી પછી પરમ જ્ઞાનની નિષ્પત્તિ થશે. કર્મજ્ઞાનને ચેતાવનારી આંચ છે. લાકડાની એકાદ ડગળી ખાલી પડી રહે છે, પણ તેને સળગાવો, તે ધગધગતો અંગારો બને છે. પેલી લાકડાની ડગળી અને આ ધગધગતો દેવતા બેમાં કેવો ફેર હોય છે? પણ એ લાકડાનો જ એ અગ્નિ છે એમાં કંઈ શંકા છે? કર્મમાં વિકર્મ રેડવાથી કર્મ દિવ્ય દેખાવા માગે છે. મા દીકરાની પીઠ પર હાથ ફેરવે છે, એક વાંસો અને તે વાંસા પર એક વાંકો ચૂંકો હાથ ફરે છે, પણ એટલા સાદા કર્મથી તે મા દીકરાના દિલમાં જે ભાવના ઉછળે છે તેનું વર્ણન કરી શકાશે? આટલી લંબાઈ પહોળાઈની આવી એક પીઠ પર આવો આટલા વજનનો એક સુંવાળો હાથ ફેરવવાથી પેલો આનંદ નિર્માણ થશે એવું સમીકરણ કોઈ બેસાડવા જાય તો તે મજાક ગણાય. હાથ ફેરવવાની એ નજીવી ક્રિયા છે, પણ તે ક્રિયામાં માએ પોતાનું હૃદય ઠાલવી દીધું છે. કર્મમાં વિકર્મ રેડેલું હોવાથી પેલો અપૂર્વ આનંદ મળી રહ્યો છે. કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નીપજે છે એ વાતનો અર્થ શું? એનો અર્થ એટલો કે કર્મ કર્યા જેવું લાગતું નથી, તેનો ભાર લાગતો નથી. મા દીકરાને મારે છે માટે તમે જરા મારી જોજો વારું. તમારું મારવું છોકરો સહન નહીં કરે. મા મારશે તો એ તેના પાલવમાં માથું મારતો ઘૂસી જશે. એનું કારણ છે, માના એ બાહ્ય કર્મમાં ચિત્તશુદ્ધિ છે, તેનું મારવું નિષ્કામ હોય છે, એ કર્મમાં તેનો સ્વાર્થ નથી. વિકર્મને લીધે, મનની શુદ્ધિને લીધે કર્મનું કર્મ પણ ઉડી જાય છે. રામની પેલી નજર આંતરિક વિકર્મને લીધે પ્રેમ સુધાસાગર બની હતી, પણ રામને તે કર્મનો થાક નહોતો લાગ્યો.
ચિત્તશુદ્ધિથી કરેલું કર્મ નિર્લેપ હોય છે, પણ તેનું પાપ કે પુણ્ય કંઈ બાકી રહી જતું નથી. આ કર્મમાં વિકર્મ મેળવવાથી ગમે તેટલું કર્મ કરવા છતાં થાક લાગતો નથી. ધ્રુવની માફક મન શાંત, સ્થિર અને તેજોમય રહે છે. કર્મમાં વિકર્મ રેડવાથી તે અકર્મ બની જાય છે. કર્મ કરવા છતાં તે જાણે ભૂંસી નાખ્યું હોય તેવી સ્થિતિ થાય છે. કર્મનું આમ અકર્મ કેવી રીતે બનતું હશે, એ કળા કોની પાસે જોવા મળે? જવાબ સીધો છે, સંતો પાસે. આ અધ્યાયને છેડે ભગવાન કહે છે, સંતોની પાસે જઈને બેસ અને પાઠ લે. કર્મનું અકર્મ કેવી રીતે થઈ જાય છે તેનું વર્ણન કરતાં ભાષા પૂરી થઈ જાય છે. તેનો ખ્યાલ મેળવવાને સંતોને ચરણે બેસવું પડે. પરમેશ્વરનું વર્ણન સાંભળ્યું છે ને, શાંતાકારમ ભુજગશયનમ. પરમેશ્વર હજાર ફેણવાળા શેષ પર પોડેલો હોવા છતાં શાંત છે. સંતો હજારો કર્મોમાં ગૂંથાયેલા હોવા છતાં જરા સરખો ક્ષોભ તરંગ પોતાના માનસ સરોવરમાં ઉઠવા દેતા નથી. આ ખૂબી સંતોને ઘેર ગયા વગર સમજી શકાય એમ નથી. આજના વખતમાં ચોપડીઓ સોંગી થઈ છે. આના બે આનામાં ગીતા, મનાંચે શ્લોક વગેરે ચોપડીઓ મળે છે. ગુરુ જોઈએ તેટલા મળે છે. શિક્ષણ ઉદાર અને સોંગું છે. વિશ્વવિદ્યાલયો જ્ઞાનની ખેરાત કરે છે, પણ જ્ઞાનામૃત ભોજનની તૃપ્તિનો ઓડકાર કોઈને આવતો દેખાતો નથી. પુસ્તકોના આવા ઢગલાના ઢગલા જોઈને દિવસે દિવસે સંતોની સેવાની જરૂર વધારે ને વધારે ભાસતી જાય છે. જ્ઞાન પુસ્તકોની મજબૂત કાપડની બાંધણીની બહાર નીકળતું નથી. આવે પ્રસંગે મને એક અભંગ હંમેશ યાદ આવે છે. કામ ક્રોધ આડ પડીલે પર્વત, રાહિલા અનંત પેલી કડે. આડા પડ્યા કામ ક્રોધના પહાડ ને અનંત રહ્યો પેલી પાર. કામ ક્રોધના પર્વતોની પેલી કોર નારાયણ વસે છે. તે પ્રમાણે આ ચોપડાઓના ઢગની પાછળ જ્ઞાન રાજા લપાઈને બેઠો છે. પુસ્તકાલયો ને ગ્રંથાલયોનો રાફડો ફાટ્યો છે, પણ માણસ હજી બધે સંસ્કાર વગરનો અને જ્ઞાન વગરનો વાંદરો રહી ગયેલો દેખાય છે. વડોદરામાં એક મોટી લાઇબ્રેરી છે. એક વખત એક ગૃહસ્થ તેમાંથી એક ખાસું મોટું પુસ્તક લઈને જતા હતા. તે પુસ્તકમાં ચિત્રો હતા. અંગ્રેજી પુસ્તક છે એવું માની તે ભાઈ લઈ જતા હતા. મેં પૂછ્યું, આ શાનું પુસ્તક છે? તેમણે જવાબ દેવાને બદલે સામું ધર્યું. મેં કહ્યું, આ તો ફ્રેન્ચ છે. તે ગૃહસ્થ બોલ્યા, અરે ફ્રેન્ચ આવી ગયું લાગે છે. પરમ પવિત્ર રોમન લિપિ, સુંદર ચિત્રો, મજાનું બાઇન્ડિંગ, પછી જ્ઞાનની ખોટ હોય ખરી કે? અંગ્રેજી ભાષામાં દર સાલ 10-10 હજાર નવા પુસ્તકો તૈયાર થઈને બહાર પડે છે. બીજી ભાષાઓમાં પણ એવું જ છે. જ્ઞાનનો આટલો બધો ફેલાવો હોવા છતાં માણસનું માથું ખાલી ખોખું કેમ રહ્યું છે? કોઈ કહે છે યાદદાસ્ત ઘટી છે, કોઈ કહે છે એકાગ્રતા થઈ શકતી નથી, કોઈ કહે છે જે જે વાંચીએ છીએ એ બધું જ સાચું લાગે છે, તો કોઈ વળી કહે છે વિચાર કરવાનો વખત જ રહેતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, અરે અર્જુન, તરે તરેની વાત સાંભળીને ગોટાળે ચડેલી તારી બુદ્ધિ સ્થિર થયા વગર યોગ તને હાથ લાગવાનો નથી. સાંભળવાનું ને વાંચવાનું પતાવીને હવે સંતોને શરણે જા. ત્યાં જીવનનો ગ્રંથ તને વાંચવાનો મળશે. ત્યાંનું મૂંગું પ્રવચન સાંભળી તું છિન્ન સંશય થશે. એક દ્વારા સેવાના કર્મો કરતા રહેવા છતાં અત્યંત શાંત કેમ રહેવું? બહારના કર્મોનું ઝાઝું જોર હોવા છતાં હૃદયમાં અખંડ સંગીતની સિતાર કેમ મેળવવી
એ ત્યાં જવાથી જ સમજાશે. આટલી વાત આપણે મનમાં બરાબર બેસાડી લઈએ. હરિ ઓમ. પ્રવચન આપ્યા તારીખ 13 માર્ચ 1932 રવિવાર. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.